હું તમને હું કહું, હું જાઉં છું ગણેશજી ની આરતી માં ને નાસ્તો તૈયાર છે, મારે થઈ ગયું છે મોડું. વાલી હું રેડી જ છું, હું આવું છું. રાતે બધા આવે ને એની પહેલા બધી ખુરશી લાઈનમાં મૂકી દેજો. આ તમે ઢોલ વગાડો કઈ રીતના? દર બેદીમાં ઢોલ તોડી નાખો છો. અમારા ટાઈમમાં ઢોલ 10 વાર કરતા અમે. આરતી ચાલુ થાય ને એ પહેલા ફટાફટ બધું સાફ કરી નાખું. આ બધો ઝીણો કચરો ના ચોકલેટ ના કાગળ હશે ને એ કચરા પેટી નાખો. જો અમે ખૂણા મળી છે આ અને બધા અહીંયા જ નાખવાનું છે. આ એટલે જૂનું માઇક ખરાબ થઈ ગયું છે, નવું લાવવું પડશે કે રિપેરિંગ કરવું પડશે? અને આરતી નો સમય થઈ ગયો છે, બધાને નમ્ર વિનંતી ફટાફટ નીચે આવી જાય. આરતી કાલ હણકોડ છે ને તો હું મગની દાળ ની ઇડલી અને હાંડવો બનાવવાની છું, તો તું એક કામ કર ને તિરંગા છે ને મોદક અને ચૂરમાન લાડુ બનાવી નાખજે. રૂપલબેન તમે કેક અને સેન્ડવીચ બનાવી નાખજો અને અનિતાભાઈ ને કહેજો ચોકલેટ ને જ્યુસ ને એવું લઈને આવે. 6 વાગે કહી દેજો બધાને મંડપમાં બધી વસ્તુ લઈને હાજર થઈ જાય. 1 કલાક આપણે ગોઠવતા તાય પાછું. કથામાં કોણ કોણ બેસવાનું છે મને ફટાફટ નામ લખાઈ દેજો. આ છેલ્લે ઘડીએ કહેતા ને મારે બેહવું છે, મારે બેહવું છે એમ. જો કાલે છે ને અમે 1 સરખા કપડાં પહેરવાના છીએ એટલે તમે ગ્રુપમાં કહી દેજો. અરે બધા જેન્ટ્સ ને કહી દઉં 1 સરખા કુર્તા કાલ પહેરીને આવે. હા ભાઈ ના આગમનમાં આપણે ડીજે બોલાવ્યું હતું ને એટલે વિસર્જનમાં આપણે ઢોલીને જ બોલાવવાના છે. દર વખતેની જેમ આ વખતે પણ આપણે બાપાની આરતી છેલ્લા દિવસે 12 વાગે કરવાની છે, એટલે બધા પહોંચી જાજો 11:30 વાગે. આજે ગરબા પૂરા થાય પછી લીંબુ ચમચી અને સંગીત ખુરશી રમાડવાના છે. જે વિનર થાય ને 2803 તરફથી કોફીના મગ આપવામાં આવશે. તાલિયા. ફનફેરમાં જેને ભાગ લેવો હોય ને એ ગ્રુપમાં અંગૂઠાનું નિશાન મોકલે ફટાફટ. તમે છે ને 3 વાગે આવી જાજો ને આરતી લેતા આવજો, પ્રસાદ મારી ઘરે બનાવી નાખશો આપણે. તમે અહીંયા ઘી મૂક્યું તું ક્યાં ગયું? આયરું આયરું લે. ફૂલવાળાભાઈ કાલથી થોડી ઓલી પાંદડું નાખજો ને ગુલાબની. એટલે અહીંયા વાર ખુલ્લો છે, ટેપ મારતો ફટાફટ. વિસર્જનના દિવસે આપણે જમવામાં છે ને છોલે ભટુરો રાખી દઈ કાં તો ફૂલ થાળી જ રાખી દઈ. શું કેવું તમારે? વિક્રમ આ મંડપને ફોક્સ બંધ થઈ ગયો છે, ફટાફટ રિપેરિંગ કરી જા. હાલે છોકરાઓ બધા લાઈનમાં ઉભા રહેલો, બધાને ચોકલેટ આપું છું. ચોકલેટ ખાધા પછી આ ફૂગાઈ ફૂલાવાના છે બધાએ. જો કબીર તારે જે જોતું હોય ને એ બાપાના કાનમાં માંગી લેજે, બધું આપી દે. આ ઉદાસ ક્યાં બેઠી વાલી? આ 10 દિવસ ક્યાં વયા જાય ની ખબર એ નહીં પડે, પછી બાપા વયા જાય તો બહુ યાદ આવશે એની. બાપા કોઈ દી ક્યાંય ન જાય, એ હંમેશા આપણા બધાના દિલોમાં ઠાઠ માઠ થયા આમ બેઠા જશે, રાજ કરશે. હું કેવું? ગણપતિ બાપા મોર્યા. આ દિવસો લગભગ આપણે બધા જીવા હશું ને કદાચ જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય એવા દિવસો હશે. અને અમે જેનું નામ જ વિઘ્નહર્તા છે અને જે સાક્ષાત જ્યારે બિરાજમાન હોય ત્યારે એમના ચરણોમાં પ્રાર્થના કે ભાઈ બધા એના વિઘ્નો છે એ દૂર કરે, બધા એના સંકટને દૂર કરે અને બધા એને એમ કહેવાય કે સુખિયા સુખિયા કરે અને મોજે મોજ કરાવે. શું બાકી તમારી જે કંઈ ઈચ્છા હોય ને કમેન્ટમાં લખી દેજો. અને પ્રાર્થના કરશું બાપાને કે બધા એના જેટલી પણ ઈચ્છાઓ છે, જેટલી મનોકામના છે ને બધી પૂર્ણ થાય બરાબર. બાકી વિસર્જનમાં મારે તમને બધાને ખાસ વિનંતી કરવાની છે કે આપણે ઘણી ઘણી બધી મિસ્ટેકો કરીએ છીએ, ઘણી બધી ભૂલો કરીએ છીએ બાપાના વિસર્જનમાં, તો બની શકે ત્યાં સુધી કોઈ ભૂલો ન કરે. મારો જે સંદેશો છે કયા દિશા તરફ છે ને એ બધા સમજી જવાનું, એટલે એ ભૂલો આપણે ખાસ ન કરીએ એનું ધ્યાન રાખવાનું. કારણ કે બાપાને 10 દિવસ આપણે માન સન્માનથી રાખ્યા હોય, એની પૂજા અર્ચના કરી હોય અને છેલ્લા દિવસે તમે એને જ્યારે વિદાય દેવાની હોય ત્યારે ઘણા બધા નિયમો જે પાળવાના હોય તોડી નાખો છો ને એ બરાબર નથી, તો આ વસ્તુનું તમે ખાસમાં ખાસ ધ્યાન રાખજો. બાકી વિડીયો જોવાની મજા આવતી તો લાઇક શેર ફોલો કરી દેજો એટલે અમને મજા આવશે. હું તમારો બધો જે પ્રેમ છે આમને બનાવી રાખજો. ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આ બધાય વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને સદાય હસતા રહો.